સાવધાન, આવી ગયા છે ફોર્મ્યુલા ગુરુ. ગુરુ તમને સમજાવશે મ્યુચ્યુઅલ ફંડની ઈએલએસએસમાં લોક ઇન પીરિયડની ફોર્મ્યુલા. ટેક્સ બચાવવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સની ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ એટલે કે ઈએલએસએસ ઘણી લોકપ્રિય છે. આમાં માત્ર 3 વર્ષનો લોક ઇન પીરિયડ હોય છે. તમે ઈએલએસએસમાં પણ ઉચ્ચક અથવા તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મારફતે પૈસા રોકી શકો છો. ઘણા લોકો ઈએલએસએસમાં લોક ઇન પીરિયડની ગણતરીને લઈને મૂંઝવણ અનુભવે છે, પણ તમારે હવે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે આપણા ગુરુ છે ને એ દૂર કરશે તમારી આ મૂંઝવણ અને સમજાવશે તેની ફોર્મ્યુલા. પહેલા તો તમને જણાવી દઈએ કે ઉચ્ચક રોકાણ પર કેવી રીતે થાય છે કેલ્ક્યુલેશન. માની લો કે એક રોકાણકાર જયેશ કોઈ ફંડમાં ઉચ્ચક પૈસા રોકે છે, તો ઈએલએસએસનો લોક ઇન પીરિયડ તેની રોકાણ તારીખથી ગણાવવાનું શરૂ થઈ જશે. ધારો કે જયેશે 2022ની 1 જાન્યુઆરીએ કોઈ ફંડમાં 30,000 રૂપિયા રોક્યા. તે દિવસે ફંડની એનએવી 500 રૂપિયા હતી, એટલે 30,000 રૂપિયાને 500 વડે ભાગીએ તો 60 જવાબ આવે, એટલે કે જયેશને 60 યુનિટ મળ્યા. હવે 3 વર્ષ પૂરા થશે ત્યારે, એટલે કે 2025ની 1 જાન્યુઆરી આવશે ત્યારે જ જયેશ આ 60 યુનિટ વેચી શકશે. હવે વાત કરીએ એસઆઈપી દ્વારા રોકાણ કરીએ તો કેવી રીતે થાય છે લોક ઇન પીરિયડની ગણતરી તેની. જો તમે એસઆઈપી દ્વારા ઈએલએસએસમાં રોકાણ કરો તો અલગ નિયમ પ્રમાણે ગણતરી થાય છે. તમને એટલી તો ખબર હશે જ કે એસઆઈપીની ચૂકવણી દર મહિને, 3 મહિને અથવા વર્ષે થઈ શકે છે. આમાં એસઆઈપીના પ્રત્યેક હપ્તા માટે 3 વર્ષનો લોક ઇન ગણવામાં આવે છે. ધારો કે જયેશ દર મહિનાની 5 તારીખે 4,000 રૂપિયાની એસઆઈપી કરે છે. ફંડની એનએવી પ્રમાણે તેને 5 જાન્યુઆરી 2022 ફંડના 30 યુનિટ મળ્યા, તો આ 30 યુનિટ 5 જાન્યુઆરી 2025 સુધી રાખવા પડશે અને ત્યાર પછી જ તેનો લોક ઇન પૂરો થશે. જો 5 ફેબ્રુઆરી 2022 તેમને 40 યુનિટ મળ્યા હશે તો તેઓ આ યુનિટ 5 ફેબ્રુઆરી 2025 પહેલા નહીં વેચી શકે. કઈ સ્કીમમાં કેટલો હોય છે લોક ઇન પીરિયડ અને શા માટે ઈએલએસએસ છે શ્રેષ્ઠ તે જાણવા માટે જુઓ મની જ્ઞાન.